અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. ખાનગી લક્ઝરી બસ સિટીમાં નહીં પ્રવેશ કરવા મામલો સામે આવ્યો છે. ખાનગી લક્ઝરી બસ એસો અને વરાછાના ધારાસભ્ય આમને સામને છે. આવનારા દિવસોમાં લક્ઝરી બસ મામલો ગરમાય તો નવાય નહીં. વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના લેટર બાદ લક્ઝરી બસ એસો દ્વારા નિર્ણય લેવાયો છે. કુમારભાઈ સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકી છે. મારા સામે લોકોનો રોષ ઊભો થાય તે માટે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. ખાનગી લક્ઝરી બસ દ્વારા જે નિર્ણય લેવાયો તે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના લીધે હોવાનો ઇશારો છે. ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે લેટર લખ્યો હતો. બસ એસોસિએશન લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. સાંજના સમયે મોટા પ્રમાણમાં બસો આવતી હોવાથી ટ્રાફિક થાય છે, જેથી 10 વાગ્યા પછી લાવવા માટે રજૂઆત કરી છે. લોકોને અપીલ કરું છું કે ટ્રાફિક સહન કરવો છે કે ટ્રાફિકની સમસ્યા હલ કરવી તે તમારી પર છે કે મારે પીછેહટ કરવી. કુમારભાઈ કાનાણી આ જણાવે છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. અને એમાં લખ્યું છે સમા યાત્રા પ્રવાસી જનતા જોગ સંદેશ. માં સુરત શહેરની પ્રવાસી જનતાને જણાવવાનો કે સુરતના પાટીદાર ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સુરત શહેર ટ્રાફિક ડીસીપી સાથે પત્ર લખી જણાવે કે સુરત શહેરમાં નો એન્ટ્રી દરમિયાન ભારે વાહન લક્ઝરી બસ પ્રવેશવી જોઈએ નહીં. આથી સુરત શહેર એસોસિએશન નક્કી કરે છે કે વાલક પાટિયા બસ ઉભી રાખી અને ઝડપી ઉપાડે. એમાં એને મારો નંબર લખ્યો છે, મારું નામ લખ્યું છે, એમાં લખ્યું છે ખાસ નોંધ લેશો. આમ છતાં આપની કોઈ પણ ફરિયાદ હોય તો નીચે જણાવેલ નંબર ઉપર ફરિયાદ કરવા વિનંતી. એટલે આ પોસ્ટ વાયરલ થયા પછી મારી ઉપર ફોન આવવાના શરૂ થયા. અસંખ્ય ફોન આવ્યા. એક ફોન પર વાત કરતો તો 5 મિસ કોલ પડી જાય. અને કોઈ સારી વાત કરે, કોઈ વ્યવસ્થિત વાત કરે, કોઈ ગમે ત્યાંના સંસ્કારો પ્રમાણે ગાળો બોલે, મા બાપ રાખેલા સંસ્કાર પ્રમાણે કારણ પણ હોઈ શકે. કારણ કે એક આપના કોર્પોરેટર વરાછાના ધર્મેન્દ્રભાઈ વાવલિયાએ પણ એક પોસ્ટ કરી છે અને એમાં એને લખેલું છે કે ભણેલો કોર્પોરેટર ટ્રાફિક થાય તે સમયે કાયદા મુજબ સવારે 6 પછી અને રાત્રે 10 પહેલા પ્રાઇવેટ બસ પ્રવેશ બંધીની અરજી કરે. આ ધર્મેન્દ્ર વાવલિયા કોર્પોરેટરે કીધું છે કે સવારે 6 થી રાતના 10 આનો અમલ થવો જોઈએ. પ્રાઇવેટ બસો અંદર ન આવી જાય એ પોતે લખે છે. જ્યારે 4 ચોપડી ભણેલા ધારાસભ્યો શહેરમાં બિલકુલ બસની પ્રવેશ બંધી કરાવી 40 લાખ લોકોને હેરાન કરે છે. મેં બિલકુલ બંધ કરવાની વાત જ નથી કરી.